કચ્છના ભચાઉમાં આવેલ ભજનધામ ખાતે સોનલ બીજ નિમિત્તે ભવ્ય સંતવાણી યોજાઈ. સોનલ બીજની પૂર્વ સંધ્યાએ ભજનધામ ખાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભજન આનંદી પાલુભાઈ ગઢવીના માર્ગદર્શન પ્રમાણે અખંડ ભજન સાંજના 6:30 થી સવારના 7:30 વાગ્યા 13 કલાક સુધી ભજન ચાલુ રહ્યા હતા. મોગલધામ કબરાવથી મોગલ કુળ પૂજ્ય બાપુ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેમાં વિશ્વમાં બહુ મોટું નામ છે તેવા કીર્તિદાન ગઢવી, કચ્છ કોહિનૂર દેવરાજભાઈ ગઢવી, ભજન આરાધક લખમણ બારોટ, નિલેશ ગઢવી, મંગલ રાઠોડ, હરિઓમ ગઢવી તથા નામી અનામી કલાકારો, સંજીદા કલાકારો હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ કોરોના ગાઈડલાઇન મુજબ ભજન સંતવાણીના ચાહકોએ માણ્યો હતો. સાથે GTPL લાઈવ તથા ભજન આનંદી ફાઉન્ડેશન દ્વારા યુટ્યુબ લાઈવથી દેશ વિદેશમાં 2-2,500 લાખ ભજન પ્રેમી મિત્રોએ લાઈવ નિહાળ્યું હતું. આપણે આ જગદંબા માં સોનભાઈ જેને ક્રાંતિકારી દેવી તરીકે જગત ઓળખે છે, મરડાની ભૂમિમાં જેમનું પ્રાગટ્ય થયું એવા માં સોનભાઈનો 98મો જન્મોત્સવ જ્યારે એમના તાજેતરમાં ગઈ 4 તારીખે ઉજવાયો, તો એના અનુસંધાને સોનલ બીજની પૂર્વ સંધ્યાએ પરંપરા મુજબ ભચાઉ ખાતે આવેલ ભજનધામમાં પણ ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. ઈ રાત્રિએ અખંડ 13 કલાકની સંતવાણી યોજાઈ, જેમાં ગુજરાતના નામધારી ભજનીકો અને કલાકારો પધાર્યા હતા. લક્ષ્મણભાઈ બારોટ, દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો, કીર્તિદાનભાઈ ગઢવી, પછી નિલેશભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી, નવીનનાથજી, હરિઓમભાઈ ગઢવી, ભરતભાઈ વાઘેલા અને તેમજ નામી અનામી કલાકારો, મંગલભાઈ રાઠોડ, લોક સાહિત્યકાર. અને આ કાર્યક્રમ અત્યારની જે વર્તમાન સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જાહેર કાર્યક્રમ નહોતો, લિમિટેડ લોકો હતા 150-200 જણાની હાજરીમાં. અને ભજનધામ મધ્યે જે સત્સંગ હોલ આવેલો છે એની અંદર અને ભજનધામની અંદર અવારનવાર આવા આપણા સનાતન ધર્મના જે તહેવારો ઉજવાતા હોય છે ત્યારે આવી રચનાત્મક પ્રવૃત્તિઓ. રાણાભાઈ આહિર, GTV ન્યૂઝ, ભચાઉ, કચ્છ.